भारत देश ए संतोनी भूमि कहेवाय छे अने आ भूमि पर अत्यार सुधीमां अनेक महान संतो थई गया छे। आ संतोए सृष्टिना कल्याण माटे अनेक आविष्कार कर्या छे अने तेमना आविष्कारनो आजे आधुनिक युगमां पण उपयोग करवामां आवे छे। त्यारे वर्तमान समयमां जे रीते कोरोनानो कहर यथावत छे તે કહેરને દૂર કરવા માટે એક સંતે ખૂબ જ કઠિન તપસ્યા શરૂ કરી છે। તો શું છે આ સંતની તપસ્યા અને કેમ કરી રહ્યા છે આટલી કઠિન તપસ્યા, તેના ઉપર જુઓ અમારા અમીરગઢના સંવાદદાતા રામલાલ મીણાનો આ વિશેષ અહેવાલ। સંતોએ આ દેશને બહુ જ આપ્યું છે। સંતો ભલે સાંસારિક જીવનથી દૂર રહેતા હોય પરંતુ સંતોમાં દેશ અને સમાજ પ્રત્યે કરુણા હંમેશા જોવા મળી આવી છે। જ્યારે જ્યારે દેશ કે ધર્મ ઉપર કોઈ મોટી મુસીબત આવી છે ત્યારે ત્યારે સંતોએ પણ આગળ આવીને બલિદાન આપ્યું છે અને આ મુસીબતથી દેશને સુરક્ષિત બનાવ્યો છે। ત્યારે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે અને કોરોના વાયરસના લીધે વિશ્વમાં લાખો લોકો મોતને ભેટી ચૂક્યા છે અને કોરોના વાયરસને આ સદીની સૌથી મોટી મહામારી જાહેર કરવામાં આવી છે। વિશ્વના 200 કરતા વધુ દેશોમાં મોતની ચાદર પાથરનારા કોરોના વાયરસથી મુક્તિ મેળવવા અમીરગઢ નજીક આવેલા અવાળા ગામમાં આવેલી શિવગીરી બાપુની ધૂણીમાં એક સંતે કોરોના વાયરસથી દેશ અને દુનિયાને મુક્ત કરવા માટે ગાદી ગ્રહણ કરી છે। તમને જાણીને નવે લાગશે કે આ સંત જે લોક કલ્યાણ ઉપર જે ગાદી ઉપર બિરાજ્યા છે તે ગાદી સામાન્ય ગાદી નથી પરંતુ કાંટાળી ગાદી છે। આ મહાન સંત અત્યારે કાંટાળી ગાદી ઉપર બેસીને ભગવાનને રીઝવવા માટે તપસ્યા કરી રહ્યા છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ સંતે તેમની આ કઠોર તપસ્યાનું કારણ રજૂ કર્યું હતું। મહામારી ચાલ રહી હૈ ઇસકે લિયે પૂરા સંસાર મારે ભગત પૂરે પરેશાન હૈ બીમારી સે લડ રહે હૈ હમ નાગા બાબા હૈ તો હમ ने तो अपने दत्त महाराज को सब कुछ पहले अर्पण कर दिया और अभी भोले शंकर का नाम लेकर हम कांटों पर भजन कर रहे हैं बीमारी भगाने के लिए। ये महाबादी की कोरोना जय श्री राम। महाराज देखो महामारी चल रही है भारत के अंदर पूरे विश्व के अंदर, कितने लोग मर चुके हैं उसके लिए महाराज तपस्या कर रहे हैं कांटों के लिए। पूरे देश में महामारी चालू है कोरोना वायरस भगाने के लिए महाराज तपस्या करे हुए हैं। 12 बजे से लेके 4 बजे तक बैठते हैं महाराज, 21 दिन का संकल्प है पूरा। और मेरे पास इनको 2 महीना हो चुका है इधर आए हुए और देश के जनहित के लिए चाह रहे हैं। अपने बनासकांठा में कितने ही केस आए हुए हैं उन सबको ठीक हो गए, भगवान सबका भला करे, इस चीज़ का महाराज का संकल्प है। देश का हित चाहे और देश के जितनी भी प्रजा है अपने भारत में सब सुखी रहे, शांति रहे और लॉकडाउन फिर खुल जावे જેસે ભારત તા ફિર વાપસ એસા હો જાય ભારત। જય શ્રી રામ। દેશ અને દુનિયાને કોરોના જેવી ભયાનક બીમારીથી મુક્ત કરવા માટે આ સંત દ્વારા શરૂ કરવામાં આવેલી આ કઠોર તપસ્યાને લઈ લોકો પણ ચોંકી ઉઠ્યા છે। આ સંત દેશ અને દુનિયાને કોરોનાથી મુક્ત કરવા માટે આગામી 21 દિવસ સુધી કાંટાળી ગાદી ઉપર બેસી ભગવાન ભોળાનાથની કઠોર તપસ્યા કરી છે। ત્યારે તેમના દર્શન માટે પણ આસપાસના વિસ્તારના લોકો આવી રહ્યા છે। જય હનુમાનજી મહારાજ કી જય। આજે આખા વિશ્વમાં કોરોનાની મહામારી ચાલે છે એ દરમિયાન અહીંયા અમારા ગામમાં મહારાજજી બહુ તપસ્યા, એમનું આસન છોડી અને કાંટાના આસન ઉપર બિરાજમાન થઈ અને આજે સૃષ્ટિના માટે ભજન કરે છે। એ ભજનથી કોરોના ભગવાન દૂર કરે અને એમને બી આનંદ રાખે। 21 દિવસ સુધી અનુષ્ઠાન છે, એ દરમિયાન આખા જગતનું ભગવાન કલ્યાણ કરે એ માતા બધાની આમ નમ્ર વિનંતી।